આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે આજનો દિવસ એ 26 માર્ચ 2022 અને શનિવારનો દિવસ. આજના દિવસને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રશ્ન આપણે જોવાના છીએ એ 1 કોરિન્થી 10 અધ્યાય અને 16 કલમ ત્યાં પાઉલ પ્રશ્ન પૂછે છે, તે શું ખ્રિસ્તના રક્તની સંગત રૂપ નથી? અહીં આગળ પાઉલ પ્રેરિત જે મેજની સંગતની વાત કરે છે, રોટલી અને દ્રાક્ષારસ. રોટલી ખ્રિસ્તનું શરીર આપણા માટે ભાંગવામાં આવ્યું અને દ્રાક્ષારસ ખ્રિસ્તનું રક્ત લોહી આપણા માટે વહેવડાવ્યું. એ બાબતનો પ્રશ્ન મંડળીમાં ગેરસમજ કે મેજની સંગતની જે બાબત સમજવી જોઈએ એનું મહત્ત્વ એ તેઓ સમજતા નહોતા. એ બાબતનો પાઉલ ખુલાસો કરે છે કે આશીર્વાદનો પ્યાલો એ શબ્દ વાપરીને કહેશે, બ્લેસિંગ ઓફ કપ. બીજા અર્થમાં કપ ઓફ બ્લેસિંગ, પ્રભુનો આશીર્વાદનો આ પ્યાલો છે. જ્યારે છેલ્લું ભોજન પ્રભુ ઈસુએ લીધું અને કહ્યું કે મારી યાદગીરીને સારું આ કરો. કઈ યાદગીરી? કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે, આપણા માટે મરણ પામ્યા છે, એ યાદગીરીને સારું કરો. અને પાઉલ અહીંયા આગળ યાદ કરાવવા માગતો હતો કે એક બાજુ તમે આશીર્વાદનો પ્યાલો છો, મેદની સંગતનો પ્યાલો છો, અને બીજી બાજુ તમે મૂર્તિ પૂજા કરો છો. જે મૂર્તિ પૂજામાંથી આવેલા એના તરફ જાણે કે તમે મૂર્તિ પૂજા પણ કરો છો, એટલે બંને સાથે રાખ્યું છે. ત્યારે પાઉલ અહીંયા સમજાવવા માગે છે કે મૂર્તિ પૂજાથી નાસી જાઓ. હવે જે નાસી જાઓ શબ્દ લખ્યો છે ને, એ ઉત્પત્તિનું પુસ્તક તેમાં પ્રભુના વચનોમાં આપણે જોઈએ છીએ, 39મો અધ્યાય અને 12મી કલમ, ત્યાં યુસુફ પોટીફારના ઘરમાં કામ કરતો હતો અને પોટીફારની પત્ની એને લલચાવતી હતી. તો એક દિવસ આ યુસુફ ઘરમાં કામ કરવા ગયો ત્યારે એ પોટીફારની પત્નીએ એને આગ્રહ કર્યો કે તું મારી સાથે સૂઈ જા, અને તે વખતે એ નાસી ગયો, પોતાનું કપડું મૂકીને નાસી ગયો, એ શબ્દ ત્યાં લખ્યા છે. તો એનો મિનિંગ બધું પડતું કરીને તમે નાસી જાઓ. તો અહીંયા પાઉલ અહીંયા કહેવા માગે છે કે મૂર્તિ પૂજાથી નાસી જાઓ. તો એ શબ્દનો મિનિંગ અહીંયા એ જ કે બધી જ બાબતો પડતી મૂકીને નાસી જાઓ. એટલે મૂર્તિ પૂજા મૂકીને હવે જીવતા ઈશ્વરની તરફ ફરો અને ઈશ્વરની તરફ આવો, એવું અહીંયા આગળ પ્રભુનું વચન કહેવા માગે છે. અને એટલા માટે કહે છે પાઉલ, યાદ કરાવે છે કે તમે એક બાજુ આશીર્વાદનો પ્યાલો લો છો, ખ્રિસ્તના મરણને યાદ કરો છો, અને બીજી બાજુ મૂર્તિ પૂજા કરો છો. તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? જે પ્યાલો તમે પીવો છો ખ્રિસ્તની સંગતરૂપ છે, તો તમે મૂર્તિ પૂજાની સંગત કરી શકતા નથી, એવું અહીં આગળ આ પ્રભુનું વચન એ સમજાવવા માગે છે. પ્રભુ આ પ્રશ્નનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સમજ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે તમારી દયા કૃપા ભલાઈ સાથે રાખીને આ પ્રશ્ન સમજવામાં અમારા બધાની સહાય કરો, પવિત્ર આત્માની દોરવણી આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો.
आमेन।